हेलो विद्यार्थी, नमस्कार। आज अपने धोरण 12 में जीव विज्ञान में प्रकरण नंबर 11 बायोटेक्नोलॉजी सिद्धांतों अने प्रक्रियाओं विषय अपने अभ्यास करीशू। हवे अगाउना लेक्चर में आपणे पीसीआर ना उपयोग थी रुचि प्रमाणेना जनीनु प्रवर्धन अने बीजू छे यजमान कोष के सजीव में पुनः संयोजित डीएनए नो प्रवेश, एना विषय आपणे चर्चा करी हती। हवे जोवाना छे 11.3.5 विदेशी एटले के परजाती जनीन निपज मेळवी, एटले कई रीतना आपणे मेळवी शकीए छे विदेशी अने परजात जनीन निपज। जोईए तो ज्यारे तमे विदेशी डीएनए जे वाहक रीतना के डीए विदेशी जे डीएनए खंडने जे क्लोनिंग वाहकमां जे प्रवेश करावीने कोईपण बेक्टेरिया एले के वनस्पति अथवा तो प्राणी कोष में स्थानांतरित करो छो, त्यारे जयरे विदेशी डीएनए में बहुगुणित थवा लागे छे। एटले आपणे कयुं लेवानुं छे, बेक्टेरिया वनस्पति अथवा तो प्राणी कोष में स्थानांतरित करवामां आवे छे, एटले के मोकलवामां आवे छे, त्यारे जे विदेशी डीएनए तेमां बहुगुणित थवा लागे छे। હવે લગભગ બધી જ પુનઃસંયોજિત ટેકનોલોજીનો જે અંતિમ ઉદ્દેશ ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવાનો હોય છે, એટલે જોઈએ કે પુનઃ જે સંયોજિત ટેકનોલોજી દ્વારા જે અંતિમ ઉદ્દેશ એટલે કે પોતાની રીતના ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવાનો હોય છે, એટલા માટે પુનઃસંયોજિત ડીએનએ અભિવ્યક્ત થવું જરૂરી છે। અને જે વિદેશી જનીન ઇષ્ટતમ પરિસ્થિતિઓમાં જ અભિવ્યક્ત થાય છે, એટલે કે વિદેશી જે જનીન જે છે એ શું થાય છે, ઇષ્ટતમ પરિસ્થિતિઓમાં અભિવ્યક્ત થાય છે। અને યજમાન કોષોમાં જે વિદેશી જનીનોની જે અભિવ્યક્તિને સમજવા માટે ઘણી બધી તકનીકી અને બાબતોને ઊંડાણપૂર્વક જાણવી જરૂરી છે। આપણે આના વિશે આપણે જાણવું હોય તો વધારે પડતું ડિટેલમાં જોઈ શકાય છે। અને ઇચ્છિત જનીનને ક્લોનન કરીને લક્ષ્ય પ્રોટીનની જે અભિવ્યક્તિને પ્રેરિત કરતી જે પરિસ્થિતિઓને અનુકૂળતમ બનાવ્યા પછી કોઈપણ તેનો વ્યાપક સ્તરે ઉત્પાદન કરવા વિશે વિચારી શકે છે। એટલે કે કોઈપણ આપણે વસ્તુ કે કોઈ બી વસ્તુ આપણે કરવા ઈચ્છતા હોય તો તે પહેલાં શું કરવું પડે કે ઇચ્છિત જનીને ક્લોનન કરીને લક્ષ્ય પ્રોટીન એટલે કે કોઈ બી પ્રોટીન હોય તો અભિવ્યક્તિને તેને પ્રેરિત એની જે પરિસ્થિતિઓને અનુકૂળતમ બનાવ્યા પછી એટલે કે અનુકૂળ હોય પછી જ કોઈપણ તેનો વ્યાપક સ્તરે ઉત્પાદન કરવા વિશે વિચારી શકીએ છીએ આપણે। તો જોઈએ શું તમે કોઈ કારણ વિચાર કરી શકો છો મોટા પાયે એટલે કે લાર્જ સ્કેલ ઉત્પાદનની શું આવશ્યકતા હોય છે અને શું જરૂરિયાત હોય છે, શું આવશ્યકતા હોય છે એની। જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈક વિષમ જાત એટલે કે યજમાનમાં અભિવ્યક્ત થાય છે તો તેને પુનઃસંયોજિત પ્રોટીન કહેવામાં આવે છે। અહીં એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછી શકાય છે પુનઃસંયોજિત પ્રોટીન એટલે શું। તો જોઈએ, જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈ વિષમ જાત એટલે કે યજમાનમાં જે અભિવ્યક્ત થાય છે તો તેને શું કહેવામાં આવે છે, પુનઃસંયોજિત પ્રોટીન કહેવામાં આવે છે। હવે લાભદાયી ક્લોનિંગ જનીનોને જે આશ્ચર્ય આપતા કોષોને જે નાના પાયે અને પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે, હવે આપણે લાભદાયી ક્લોનિંગ હોય તો તે જનીનને શું કરવામાં આશ્ચર્ય પામતા જે કોષો હોય છે એ નાના પાયે પ્રયોગશાળામાં આપણે ઉછેરવામાં આવે છે અને ઇચ્છિત પ્રોટીનના જે નિષ્કર્ષણ એટલે કે એક્સ્ટ્રાક્શન માટે જે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય છે, શાનો ઉપયોગ કરી શકાય છે, સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે અને તે પછી જુદી જુદી અલગીકરણ પદ્ધતિઓનો ઉપયોગ કરી તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે। આપણે કોઈ બી પ્રયોગ કરીએ તો એ ખરાબ હોય એને આપણે શુદ્ધિકરણ કરવું હોય
तो एनु अलगीकरण पद्धतिओनो उपयोग करी शके छे अने तेनु शुं करवामां आवे छे शुद्धिकरण करवामां आवे छे। हवे आगळ जोईए कोषोने सतत संवर्धन तंत्रमां गुणित करी शकाय छे। आपण एक वाक्यमां एमसीक्यूमां खाली जग्यामां प्रश्न पूछी शके छे जेमां वपरायेल माध्यमने एक बाजुएथी बहार काढवामां आवे छे, जे वपरायेलो जे वस्तु जे छे एने बहार काढवामां आवे छे अने बीजी बाजुएथी ताजू जे माध्यम भरवामां आवे छे। वपरायेलू बहार काढवामां आवे छे अने बीजू आपणे लेवामां आवे छे, जेथी કોષો પોતાની દેહધાર્મિક રીતે જે સક્રિય સ્વરૂપે ઝડપી અને વિસ્તારિતા પ્રાવસ્થામાં જળવાઈ રહે છે અને આ સંવર્ધન પદ્ધતિ મોટા પાયે જીવભારના ઉત્પાદન તથા ઇચ્છિત પ્રોટીનના જે વધુ ઉત્પાદન માટે ઉપયોગી થાય છે। અને જોઈએ તો ઓછું કદ ધરાવતા જે સંવર્ધનથી નીપજોનું પર્યાપ્ત માત્રાનું ઉત્પાદન થઈ શકતું નથી, એટલે કે ઓછું કદ એટલે ઓછા પ્રમાણમાં આપણે લઈ શકીએ ત્યાં ધરાવતા જે સંવર્ધનની નીપજોનું પર્યાપ્ત રીતે માત્રાનું જે ઉત્પાદન થઈ શકતું નથી। તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જીવભઠ્ઠીના વિકાસની આવશ્યકતા હોય છે અને જે કે જેમાં સંવર્ધનો મોટી માત્રામાં એટલે કે 100 થી 1000 લિટર ઉપયોગ કરી શકાય છે। તો આપણે અહીંયા જોઈએ કે જીવભઠ્ઠી, અહીંયા જીવભઠ્ઠી છે તો જીવભઠ્ઠીનો ઉપયોગ આપણે પુનઃ સંયોજિત જે સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉછેર હેતુ માટે કરવામાં આવે છે, જેમાં શું કરે છે કે પસંદગીમાં વાતાવરણ પૂરું પાડવામાં આવે છે। એટલે જોઈએ કે કોઈ બી આપણે ડીએનએન લઈ શકીએ, અહીં આપણે કોઈ બી ડીએનએન લઈએ અને એની અંદર પુનઃ સંયોજિત ડીએનએન બનાવ્યું છે, એટલે કે આ જે છે ઇચ્છિત જનીન હોય છે, જનીન ધરાવે છે જે આપણે બેક્ટેરિયા નાખ્યા હતા। પછી શું કરવાનું હોય છે કે ગ્રો કરવાનું હોય છે કે એકમાંથી બેમાંથી ચારમાંથી 8 આવી રીતના ગ્રો કરવાના હોય છે। અને પહેલાં આપણે જોઈએ કે પસંદગી પણ કરી હતી, એટલે કે આપણે પસંદગી કરી હતી એવા બેક્ટેરિયાને પસંદગી કરી જે આપણું શું થઈ શકે છે પુનઃ સંયોજિત ડીએનએ ધરાવે છે। મોટા પાયે આ શું હોય છે કંપની લેવલ મોટા પાયે ઉછેર કરવાનું હોય છે, આમાંથી આપણે જનીન હતા એના રિલેટેડ જે પ્રોડક્ટ મેળવવાની છે જે જોઈતી હોય તે જનીન નાખેલું હોય છે। હવે આની અંદર આપણે કોઈ ઇન્સ્યુલિન મેળવી શકીશું, જે પ્રોડક્ટ્સ મળશે એ હોર્મોન મેળવી શકીશું। આ રીતે મોટા પાયે ઉછેર કરવો પડશે એવા જે એન્વાયરમેન્ટના એટલે કે પર્યાવરણમાં જે બેક્ટેરિયા છે એને ઉછેરી શકાય અને એના માટે આપણે જે ફાનો ઉપયોગ કરવામાં આવે છે જે ભઠ્ઠીનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે આગળ જોઈએ કે આ રીતે જે જીવભઠ્ઠી એક વાસણ સમાન છે અથવા તો આપણે સંવર્ધન સાધન પણ કહેવામાં આવે છે કે જેમાં સૂક્ષ્મ વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે તેમજ માનવ કોષોનો ઉપયોગ કરીને જે કાચા સામનને જીવ સ્વરૂપે વિશિષ્ટ નીપજો વ્યક્તિગત જે ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે। આની અંદર લેવામાં શું આવે છે જેમાં વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે અને માનવ કોષોનો ઉપયોગ કરી શકાય છે, પણ કેવો કે કાચા સામન જેવો સામાન જે જીવ સ્વરૂપે વિશિષ્ટ નીપજો હોય છે અને વ્યક્તિગત ઉત્સેચકો એટલે એક એક વ્યક્તિ જે પરિવર્તિત કરવામાં આવે છે અને ઈચ્છિત નીપજ મેળવવા માટે જે જીવભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે કે જેમાં તાપમાન પીએચ પ્રક્રિયાથી ક્ષાર છે, વિટામિન છે અને ઓક્સિજન છે। જોઈએ તો તાપમાન પીએચ પ્રક્રિયાથી
અને ક્ષાર, વિટામિન, ઓક્સિજન વગેરે ઇષ્ટતમ પદ્ધતિ માટેની જે પરિસ્થિતિ પૂરી પાડે છે. હવે જોઈએ સમર્થિક ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર સ્ટીરિંગ પ્રકારનું છે, જેને આકૃતિ 11.7માં દર્શાવવામાં આવેલું છે. તો જોઈએ અહીં બે આકૃતિ દર્શાવવામાં આવેલી છે. આ પહેલી જે છે સરળ સ્ટીરેટ ટેન્ક બાયોરિએક્ટર અને આ બીજી છે સ્પર્જ સ્ટીરેટ ટેન્ક બાયોરિએક્ટર છે. એના દ્વારા જે સૂક્ષ્મ જીવરહિત હવાના જે પરપોટાનો પ્રવેશ કરવામાં આવે છે. અહીં તો પહેલી આકૃતિ જોઈએ કે સરળ સ્ટીરેટ ટેન્ક બાયોરિએક્ટર. હવે અહીંયા જોઈએ મોટર આપવામાં આવેલી છે. આ જે છે એ મોટર છે. મોટર શું કરી શકે? ગોળ ગોળ ફર્યા કરે છે. આ જેવી રીતના ગોળ ગોળ ફર્યા કરે છે એની ઉપર એક આ મીટર આપેલું છે. આનો ઉપયોગ શું થઈ શકે કે મેન્ટેન કરવા માટે મીટર આવેલું છે અને કેટલા સ્પીડે ભમી રહી છે, કેટલી સ્પીડે ભમી રહી છે અને કેવી રીતના કામ થઈ રહ્યું છે એ મોટર એ અગત્યની વાત છે. આ જે છે મોટર એ અગત્યની વાત છે. આમાં શું છે કે મેન્ટેન કરવા માટે આ મીટર આપવામાં આવેલું છે. અહીં આપેલું છે ફિન તોડનાર. આ જે બધા કેવા કે ફિન તોડનાર એટલે કે પોષણયુક્ત દ્રવ્ય જે છે એને તોડવા માટે આપેલું છે. એન્ટીફોર્મ લાઇન કહેવામાં આવે છે. હવે બીજું જોઈએ. અહીં આપણે જોઈએ કે કોઈ બી ઇનોક્યુલમ પોડ હોય છે, સંયોજન માટે જે બેક્ટેરિયાનો જથ્થો હોય છે, એટલે કે જોઈએ કે દૂધમાં થોડું દહીં નાખીએ તો એ શું થઈ શકે, બીજા દિવસે કેવું ગ્રોથ થઈ જાય. એવી જ રીતના જે સંયોજન પામેલ જે બેક્ટેરિયાનો જથ્થો જે છે પુનઃ સંયોજિત પામેલા તેની અંદર જે ઉત્પાદન મેળવવાનું છે એ થોડો જથ્થો એની અંદર નાખીશું, એટલે કે દૂધમાં દહીં થોડો ટાઈમ નાખીશું, એના કારણે શું થઈ શકે, ગ્રોથ થશે અને એની અંદર ઉત્પાદન થશે. એટલે કે દૂધમાં થોડું દહીં નાખીએ તો બીજા દિવસે તેનું કઈ રીતના ગ્રોથ થઈ શકે, તો એ ખટાશના કારણે એ ગ્રોથ થઈ ગયો કહેવાય. અને બીજું જોઈએ સૂક્ષ્મરહિત જે અહીંયા સૂક્ષ્મરહિત જે હવા જે છે એ બેક્ટેરિયા વગરની જે હવા અહીંથી બહાર નીકળે છે. અહીંથી શું કરે છે, બેક્ટેરિયા વગરની જે હવા છે એ બહાર નીકળી શકે છે. હવે જોઈએ બીજું. અહીં જે હવા જે છે એ શું કરે, સૂક્ષ્મજીવ મોકલવામાં આવે છે, અંદર મોકલવામાં આવે છે અને આ જે છે સ્પર્જર એ મિક્સ કરવાનું કામ કરે છે. આ જે છે એ સૂક્ષ્મરહિત હવા જે છે અને અહીંયા જે સ્પર્જર જે આ જે છે એ શું છે, સ્પર્જર એને મિક્સ કરવામાં આવે છે. અને આ બધી જે આઈપુ છે આઈ એ શું છે, બ્લેડ છે, સ્ટેટર બ્લેડ કહેવામાં આવે છે. અને બધી વસ્તુને શું કરવામાં આવે છે, કાપવામાં આવે છે. જે ગ્રો થયેલો જે વસ્તુ જે છે એને કાપવામાં આવે છે. અને આ જે છે જોઈએ તો આ જે નોટ દેખાય છે એ શું દેખાય છે, ડિસોલ્વ એટલે કે ઓક્સિજનને ડિસોલ્વ કરવામાં આવે છે. આ જે વસ્તુ એ ઓક્સિજનને ડિઝોલ્વ કરવામાં આવે છે. અને આ જે છે પૂરું ફિન તોડનાર માટે કામ આવે છે. અને બીજું છે કે પીએચ નિયંત્રણ માટે એસિડ અને બેઝ. એ પીએચ નિયંત્રણ માટે જે એસિડ અને બેઝ છે જેના દ્વારા પીએચને શું કરી શકે, કંટ્રોલ કરી શકીએ છીએ. જ્યારે ડાઉન હોય, ડાઉન થશે તો તે વસ્તુ નાખીશું આપણે. અને જે ઉપર હોય છે એટલે કે વધારે હોય છે તો તેમાં એસિડ નાખીશું. આ જે સૂક્ષ્મજીવ રહિત જે છે પર્યાવરણ માટે વરાળ, તો આની અંદર વરાળ જે હોય છે તે સૂક્ષ્મ રહિત પર્યાવરણ માટે વરાળ જોવા મળે
છે એ વધારાની જે વરાળ હોય તે શું થઈ શકે બહાર નીકળી શકે છે અને આ જે છે એ શું છે બ્લેડ જે કોઈ બી પદાર્થ હોય તેને તોડવા માટે ઉપયોગ કરી શકે છે આ જે છે એ સંવર્ધન માધ્યમ છે અને આ જોવા મળે છે ચપટા અને ફલકવાળું પ્રેરક જોવા મળે છે હવે બીજી આકૃતિ જોઈએ બીજી છે સ્પર્જટ સ્ટિરેટ ટેન્ક બાયોરિએક્ટર આ જે છે આ બીજી આકૃતિ જોવા મળે છે આની અંદર અહીંયા મોટર આવતી નથી અહીંયા જેવી રીતના મોટર છે એવી રીતના અહીંયા આવતું નથી હવે અહીંયા જોઈએ આ જે છે એ સ્પર્જર હોય છે અહીંયા જેવી રીતના સ્પર્જર જોવા મળે છે આની અંદર બબલ્સ જે છે અહીંયા બબલ્સ જોવા મળે છે એ અગત્યનો ભાગ ભજવે છે આની અંદર બબલ્સનું મહત્ત્વ આપવામાં આવેલું છે બબલ્સ શું કરે છે જેવી રીતના અહીંયા ટંકી જેવી રીતના હલાવે છે તેવી રીતના અહીંયા બબલ્સ નીકળે છે અને ઓક્સિજન માટે જે ટ્રાન્સફર કરવામાં આવે છે જે એરિયા છે એ વધારે લો હોય છે અને વધારે ઓક્સિજન જે ટ્રાન્સફર કરી શકે છે આની અંદર મહત્ત્વનું છે હવા આ જેવી રીતના છે આની અંદર મહત્ત્વનું હવા છે અને હવા મોકલવામાં આવે છે અને હવા આની અંદર હોતી નથી અહીં જોઈએ તો ગેસ સરોહણ આ જે છે એ કેવા છે ગેસ સરોહણ જોવા મળે છે અને ઓક્સિજન સ્થાનાંતર માટે વધુ સપાટી ક્ષેત્ર આ જેવી રીતના ઓક્સિજન માટે વધારે સપાટી ક્ષેત્ર જોવા મળે છે અને આ જે છે પરપોટા અસરકારક રીતે ઓક્સિજન સ્થાનાંતર ક્ષેત્રમાં વધારો કરવામાં આવે છે જેવી રીતના પરપોટા આ જેવી રીતના પરપોટા જોવામાં અસરકારક માટે ઓક્સિજન સ્થાનાંતર એટલે ઓક્સિજન જે સ્થાનાંતર ક્ષેત્રમાં શું કરવામાં આવે છે વધારો કરવામાં આવે વધારો કરે છે હવે આગળ આપણે જોઈશું મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે અહીંયા જોઈએ તો ટેન્ક જે છે આ કેવું જોવા મળે છે નળાકાર જોવામાં છે અથવા જેનું તળિયું વળેલું હોય છે અહીંયા ગાડી વળેલું જોવા મળે છે જેથી રિએક્ટરની અંદર જે દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય છે અહીંયા ગાડી આ જે દ્રવ્યો છે એની સાથે સહાયતા પ્રાપ્ત થાય છે અને બાયોરિએક્ટરમાં જે મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા તથા તેના મિશ્રણનું પણ કામ કરે છે અહીંયા જે છે એના મિશ્રણનું કામ કરવામાં આવે છે સમયાંતરે હવા અને પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે એટલે કે સમયાંતરે કે અહીંયા જે કેવી રીતના પરપોટા જોવા મળ્યા બાયોરિએક્ટર મોકલવામાં આવી છે તમે જો તમે આકૃતિને ધ્યાનથી જોશો તો જણાશે કે રિએક્ટરમાં એક આંદોલક તંત્ર અને ઓક્સિજન વિતરણ તંત્ર ફિન નિયંત્રણ અને તાપમાન નિયંત્રણ તંત્ર અને પીએચ નિયંત્રણ તંત્ર અને પ્રતિચયન આધાર આવેલા હોય છે આની અંદર જોવા મળે છે અને જેનાથી સમયાંતરે સંવર્ધનથી થોડી માત્રા બહાર કાઢી શકાય છે થોડી માત્રા શું કરી શકે બહાર કાઢી શકાય છે હવે આપણે લાસ્ટ ટોપિક જોઈએ 11.3.6 અનુપ્રવાહિતા પ્રક્રિયા જેવ સેન્ચલિત તબક્કો પૂર્ણ થયા બાદ જે નિપજોને બહારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલાં જે શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે અને નિપજોનું જે અલગીકરણ અને શુદ્ધિકીકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઉલ્લેખવામાં આવે છે નિપજોને શું કરવામાં આવે છે અલગીકરણ કરવામાં આવે છે અને અલગીકરણ કરીને શુદ્ધિકરણ કરી જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે અનુપ્રવાહિત કરી પ્રક્રિયા તરીકે ઉલ્લેખવામાં આવે છે નિપજોને જો યોગ્ય અને પરીક્ષકોની શકોથી જે પરિરક્ષિત બનાવાય છે અને ઔષધોની જે બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વક ના જે ચિકિત્સકીય અને પરીક્ષણમાંથી પસાર કરવામાં
આવે છે. આ આમ બધામાંથી એને પસાર કરવામાં આવે છે. પ્રત્યેક નિપજોની જે ચુસ્તપણે જે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય તે પણ આવશ્યક છે. હવે આપણે કોઈ બી વસ્તુ બહાર મોકલવામાં આવે તો એ પહેલાં આપણે શું કરવામાં આવે, ચકાસણી કરવામાં આવે છે કે વ્યવસ્થિત છે, કે એ આવશ્યક છે કે નથી એ. અને અનુપ્રવાહિત જે પ્રક્રિયા અને ગુણવત્તા જે નિયંત્રણ ચકાસણી જે પરીક્ષણ પ્રત્યે નિપજો માટે જે અલગ અલગ હોય છે. તો આજે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.